ये बात कार्यक्रममां हूँ हरद्वार गोस्वामी आपनु स्वागत करू छु। ये बात कार्यक्रममां दर एपिसोडमां एक विशेष व्यक्तित्व साथे आपणे संवाद करीए छे। आजे वात करवाना छीए गुजराती भाषाना सुप्रसिद्ध नानी उमरमां सौथी वधारे लोकोना हृदयमां वसेला युवा कवि अनिल चावड़ा विषे। श्वास ने स्त्री करीने साचवी राख्या हता, कोक अणधार्या प्रसंगे जो जवानू थाई तो। बहुज इनिशिएटिव स्टेज हतु त्यारे एमणे आ लखेलो शेर हतो, अने एमा त्यारथी ज एमनी प्रतिभा एमनी शब्द साथेनी काम करवानी निस्बत देखाई आवी हती। खूब जद्दोजहद साथे शून्यमांथी सर्जन करीने खूब एक नाना एवा गाममांथी एक सामान्य परिवारमांथी पोतानो एक मुकाम एमणे ऊभो कर्यो छे। गुजराती भाषाना लगभग तमाम एवॉर्ड्स, गुजरात सरकारनो युवा गौरव पुरस्कार होय के दिल्ली साहित्य अकादमीनो पुरस्कार होय, अनेकविध पुरस्कार, बहु ज लांबी यादी थई शके एम छे। पण साथे साथे एक માણસ તરીકે, સહૃદય વ્યક્તિત્વ તરીકે પણ એમની લોકોમાં એક છાપ રહી છે, અને પ્રસિદ્ધિની ઊંચાઈએ પહોંચ્યા પછી પણ એ ડાઉન ટુ અર્થ રહ્યા છે એવા અનિલ ચાવડા સાથે આજે આપણે કાવ્ય સંવાદ કરવાનો છે। અનિલભાઈ, આપનું યે બાત કાર્યક્રમમાં સ્વાગત છે। થેન્ક યુ અનિલભાઈ। આપ કવિતા આપનો વિશેષ રહ્યો છે, પણ એ સિવાય પણ ઘણી બધી વિધાઓમાં આપ કામ કરતા રહ્યા છો। તો અનિલભાઈ, એક નાનું એવું ગામ અને એમાંથી આ સાહિત્ય પ્રત્યે, કવિતા પ્રત્યે જવાનું કોઈ વિશેષ કારણ હતું, એવી કઈ ક્ષણ હતી? તમે બહુ મૂળની પહેલેથી વાત કરી એટલે હું પણ એ જ રીતે વાત કરું જવાબમાં। જી, જે કવિતા સાથે જોડાવાનું બન્યું એમાં કોઈ એક ઘટના જવાબદાર નથી। જી, જ્યારે કેમ જોડાવાનું બન્યું એવું વિચારું છું ત્યારે ચાર પાંચ અથવા તો એની કરતાં વધારે કડીઓ મને આમ દેખાય જુદી જુદી। તો મને અત્યારે એવું લાગે, સૌથી પહેલાં હું નાનો હતો સ્કૂલમાં, મને યાદ છે ત્યાં સુધી અમારે ત્યાં સાબુદ્દીન રાઠોડ, જગદીશ ત્રિવેદી, પછી પરેશભાઈ, આ બધાના જોક્સની કેસેટો આવતી, પેલી રીલવાળી, તમને યાદ હોય તો। હા, બિલકુલ। તો એ કેસેટો વાગતી સાંજે, મજૂરીથી દાડીએથી આવીએ ત્યારે કેસેટો સાંભળતા ડુવા ડગરાઓ બધા બેઠા બેઠા। જી, ત્યારે એક દિવસ મને યાદ છે કે એકદમ દેશી ભાષામાં કોઈ હાસ્યકાર ગઝલ બોલેલો, જે નથી મારા બૈના એનો બનાવ્યો છે મને, ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાયો છે મને, આવું એકદમ દેશી દેશી બોલતા હતા ને એટલું બધું ગમી ગયેલું મને એ વખતે। તો એ મેં નોટબુકમાં ઉતારી લીધું, મેં કીધું આ તો બહુ સરસ છે, આવું તો લખવું જોઈએ। આ એક ઘટના છે, આ પતી ગઈ, જે પ્રત્યક્ષ કે પરોક્ષ જે જોડાણ અંદરથી થવું જોઈએ એવું કંઈક આનાથી થયું। જી, બીજી એક ઘટના એવી છે કે મારો એક મિત્ર છે ગણપત, અમે એને ગપ્પો કહીએ છીએ। જી, અમે સ્કૂલમાં સાથે ભણ્યા, બહુ બધી મજાક મસ્તીઓ કરી અને નાની ઉંમરે એના લગ્ન થઈ ગયા। જી, તો એને પત્નીને લેટરો લખતા, એ વખતે આટલા ફોન ને એટલું બધું પ્રચલિત નહોતું। જી, તો લેટરો લખતા, તો એ દરેક લેટર હું લખતો એને, એની પત્નીને, અને એની પત્નીને એવું થતું કે ગણપતે લખ્યો છે એના પતિએ, અને દરેક લેટરમાં એક કવિતા લખીને મોકલતો, એટલે પેલી ખુશ થઈ જતી, એ બી સામે આપણે જેમ સ્કૂલમાં શાયરી કહી ને, એવું શાયરી તો એ બનાવી નાખતા એના નામ જોડીને, ગણપતનું નામ જોડીને। જી, આ પણ એક કવિતા સાથેના જોડાણનું એક અનુસંધાન થયું। બીજી એક ઘટના એવી છે કે ગામમાં અમારે કોઈ મરણ થાય ત્યારે ભજન રાખવામાં આવે, કદાચ તમને ખબર હશે। બિલકુલ, તો ભજન રાખવામાં આવે ત્યારે એમાં કે બહારથી કોઈ મોટા કલાકાર ના હોય, જી, ઘરના ગાવા વાળા હોય, આડોશી પાડોશીના કે કોઈ સગામાંથી એવું હોય, એ ગાતા હોય, વગાડતા હોય, તો ગાવા વગાડવાનું ચાલુ હોય તો પછી કલાક બે કલાક થાય એટલે ચા પાણીનો રાઉન્ડ આવે, ડુહા ડગરા વાડા વાળા થાય, બીડીઓ પીવે, ચલમો પીવે, અને ચાનો એક રાઉન્ડ થાય, 15-20 મિનિટનો ગેપ આવે, તો એ દરમિયાન અમે બધા છોકરાઓ ગાવા વગાડવા બેસી જઈએ। ક્યાં બાત, મોટાભાગે જનરલ ભજન ચાલતા હોય ત્યારે અમે બધા મંજીરા વગાડતા હોય, પાછળ કંઈ કરવાનું ના હોય, ખખડાવવાનું હોય। જી, તો જ્યારે બ્રેક પડે ત્યારે અમે પેલી તબલા લઈ લઈને, પેટી લઈ લઈને જાતે જાતે ગાવા માંડીએ, તો જાતે જાતે ભજન બનાવીને ગાવા માંડીએ, છેલ્લે એક પંક્તિ ઉમેરી દેવાય, બાઈ મીરા કે પ્રભુ ગીરધર નાગર। તો
આ પણ કદાચ એક કવિતા સાથેના સર્જનની પરોક્ષ કે પ્રત્યક્ષ એક જોડાણ થયું. ક્યાં વાત. તો અમે છોકરાઓ મંજીરા વગાડતા અને ડોહા ડગરાઓ આડાવડા થાય અને બ્રેક પડે તો મંજીરા મૂકી અને તબલા અને વાજુ લઈને બેસી જતા અને આડું ઓડું ભજન બનાવીને ગાવા લાગતા. પણ છેલ્લે એક પંક્તિ ઉમેરી દેવાની, બાઈ મીરા કે પ્રભુ ગીરધર નાગર, એટલે એવું થાય ભજન બની ગયું. તો કવિતા સાથેના જોડાણની આ પણ એક ઘટના બની. ક્યાં વાત. અને પછી એવું થયું કે હું જુદી જુદી ઘણી બધી સ્કૂલોમાં ભણ્યો, અમદાવાદ આવવાનું થયું. જી. અને અમદાવાદની સફરના તો તમે પોતે પણ સાક્ષી છો. જી જી. તો હું 12મા ધોરણમાં ભણતો હતો ત્યારે એક છોકરીના પ્રેમમાં પડ્યો. જી. તો એ દરમિયાન મેં હોમવર્કના ચોપડા ભરવા કરતાં લેટરના ચોપડા વધારે ભર્યા અને દરેક ચોપડામાં હું એક કવિતા લખીને આપતો એ છોકરીને. અને પછી બસ 12મું ધોરણ પૂરું થયું અને આ પ્રેમ પ્રકરણ પણ પૂરું થઈ ગયું. જી. પણ એ આમ એટલી બધી પ્રેમ કરવાની એટલી પક્વ ઉંમર નહોતી, પણ એ કાચી ઉંમરમાં કવિતા પાકી થતી જતી હતી ધીમે ધીમે. ક્યાં વાત. અને હું દરેક લેટરમાં એને કવિતા લખતો અને પછી જ્યારે છૂટા પડવાનું થયું ત્યારે એને મને કીધું કે હું 5 મિનિટમાં આવું છું. એવા સંજોગો થઈ ગયા હતા થોડાક. અને 5 મિનિટમાં આવું છું એવું એને મને કીધું. અને આજે લગભગ એ વાતને લગભગ ખાસા વર્ષ થઈ ગયા, 20-એક વર્ષ જેવું થયું, પણ 5 મિનિટ નથી થઈ. ક્યાં વાત. એટલે આવી અમુક ઘટનાઓ એ કવિતા સાથે જોડી, હવે એ પાત્ર મને મળે ના મળે મને એનો હવે ઇંતજાર પણ નથી. જી. પણ એ જે ઘટનાઓ હતી એ ઘટનાઓએ મને કવિતાના ફણગા ફૂટવામાં બહુ જ હેલ્પ કરી. ક્યાં વાત. બહુ અચ્છે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ વાત અનિલભાઈએ કરી કે સામાન્ય રીતે જે રૂટીન કવિતા તરફ જવાનો રસ્તો હોય એવો રસ્તો નથી, કંઈક જુદા પ્રકારનો રસ્તો છે. અને એટલે જ એમની ગઝલોમાં જરા જુદાપણું જોવા મળે છે અને એટલે આપણને સતત આકર્ષતું રહ્યું છે. અનિલભાઈ, પહેલી વહેલી કવિતા ક્યારે છપાઈ? આમ જો કાચી પાકી કવિતા છપાઈ તો એ કોલેજમાં આવ્યો FY માં, અને જે HK નું મુખપત્ર હતું અને એમનું વાર્ષિક અંક નીકળતો કવિતાનો એમાં છપાઈ. પણ મને હૃદયથી જે ઉત્સાહ થયો હોય છપાવવાનો તો એ કવિલોકમાં છપાઈ એનો થયો. એનું રીઝન હતું શનિ બુધ સભામાં આવતો, એમાં તો તમે પણ સાક્ષી હતા. તો બુધ સભામાં આવતા અને દરેક કવિતા વંચાય પછી એમ થાય કે હજી થોડુંક મહેનત કરો. તો હજી થોડી મહેનત કરો એ વાક્ય લગભગ મેં 1.25 વર્ષ સુધી સાંભળ્યું. પછી એમ થયું હવે છપાય તો સારું, છપાય તો સારું. પછી ખરેખર એક કવિતા છપાઈ તો એનો ઉત્સાહ એટલો બધો થયેલો કે ના પૂછો વાત. બહુ છે. અને પહેલો હવે તો મુશાયરાના મંચ તમે ગજવો છો, પણ પહેલું આમ તમને ગમેલો એવો મુશાયરો, આમ આમ તો દરેક કવિનું ક્યાંક રજૂ કરે એક પરફોર્મન્સ જ હોય છે, પણ પહેલો તમને ગમેલો મુશાયરો. તમે કીધું દરેક વ્યક્તિ માટે પહેલી ઘટના બહુ અગત્યની હોય છે. પહેલું પુસ્તક, પહેલું બાળક, પહેલો પ્રેમ, પહેલો મુશાયરો. એમ બિલકુલ. તો મારો પહેલો મુશાયરો એ આમ મારો નહોતો, પણ આમ મારો થઈ ગયેલો ત્યાં પહોંચ્યા પછી. એવું થયેલું કે અંધજન મંડળમાં કાર્યક્રમ હતો. જી. લગભગ સુધીર દવે ના પુસ્તક નું વિમોચન હતું કદાચ. બિલકુલ. તમે પણ હતા કદાચ. બિલકુલ હતો. બિલકુલ હતો. તમે હતા. ચિનુકાકા હતા. હું વેલા પહોંચી ગયેલો અને કૃષ્ણભાઈ હતા. કૃષ્ણભાઈ કદાચ આયોજક હતા. બિલકુલ. યસ. તો હું ત્યાં પહોંચી ગયેલો અને વહેલા હતા. તો કૃષ્ણભાઈ કે આવીને બેસ ને, બધી ખુરશીઓ ગોઠવવાની હતી. અમે બંને સાથે ખુરશીઓ ગોઠવીને કંઈક સાફ સફાઈ થોડી કરવાની એ પણ કરી. તો બેઠા અને ચીનુ કાકા આવ્યા. તો કે તું આવ્યો છે તો કે એક બે કવિતા બોલ ને કે જે 200-300 રૂપિયા મળે છે. કે એમને ખબર હતી કે આની આર્થિક સ્થિતિ એટલી સારી નથી અને હોસ્ટેલમાં રહીને બધું સાંઠગાંઠ જોડે છે. તો કે તને મદદ પણ થઈ જશે. શાબ્દિક સ્થિતિ ખૂબ સારી હતી પણ. અરે એ તો હજી સ્થિતિ આગળ નક્કી કરશે અને જે તે સમય તો કશું નક્કી નથી થઈ શકતું. પણ એ ચીનુ કાકાએ કીધું કે તું વાંચ કવિતા. તો એ કવિતા વાંચી અને મને પણ સારું લાગ્યું અને સાંભળનાર શ્રોતાને પણ સારું લાગ્યું હશે કદાચ. તો એ મારા જીવનની કવિતા વાંચવાનો પહેલો પ્રસંગ હતો અને ત્યાં જ મને સુભીત દેસાઈ મળ્યા. અને ત્યાંથી પછી સુભીતભાઈ જોડે આપણે બધા સાથે રાજકોટ ગયા, જુનાગઢ ગયા, અલગ અલગ જગ્યાએ થોડા કાર્યક્રમ કર્યા. તો એ મંચ પરની શરૂઆતનું પ્રથમ પગથિયું હતું અને ત્યાંથી ધીમે ધીમે પગથિયા આગળ. મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું,
મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું, મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું. ક્યાં વાત. ને બહાર ટંકાવ્યા હતા એ ક્યારના તૂટી ગયા. બહાર ટંકાવ્યા હતા એ ક્યારના તૂટી ગયા. બસ ટક્યું એક જ બટન જે માએ ટાંકેલું હતું. ક્યાં વાત, ક્યાં વાત. વાહ. ને કાયદામાં એક, બીજો અલકાયદામાં જઈ રહ્યો. કાયદામાં એક, બીજો અલકાયદામાં જઈ રહ્યો. આમ તો એ બેઉ એ કુરાન વાંચેલું હતું. ક્યાં વાત. વાહ 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 વાહ. કાયદામાં એક, બીજો અલકાયદામાં જઈ રહ્યો. આમ તો એ બેઉ એ કુરાન વાંચેલું હતું. ને માત્ર જબ્બો હોત તો પહેરત નહીં ક્યારે હું. માત્ર જબ્બો હોત તો પહેરત નહીં ક્યારે હું. ખાદી સાથે એમાં કોકે સત્ય કાંતેલું હતું. બહુ અચ્છે, બહુ અચ્છે. ને ઓ અતિથિ, જેને સાચું સમજો છો એ ભૂલ છે. આપણે ત્યાં અતિથિ અમેરિકાથી આવેલા. બિલકુલ. કે ઓ અતિથિ, જેને સાચું સમજો છો એ ભૂલ છે. જે તમે જોયું હતું એ દ્રશ્ય માંજેલું હતું. ક્યા વાત હે. વાહ વાહ વાહ. ને એટલે મેં રાહ જોઈ, હા પુત્રે ત્યાં લગી. એટલે મેં રાહ જોઈ, હા પુત્રે ત્યાં લગી. મારી પાસે આવ્યું હતું એ તથ્ય હાંફેલું હતું. વાહ વાહ વાહ. બહુ અચ્છે. કે મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું, મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું. ક્યાં વાત હે. વાહ વાહ વાહ. જીવનનું ધાન જે ખાંડ્યું હતું એ શ્રદ્ધાનું સાંભળેલું, શબ્દનું સાંભળેલું આમ તો કવિ અનિલ ચાવડા પાસે છે. અનિલ ચાવડા અમેરિકામાં ત્રણેક વખત પ્રવાસ કવિતાને નિમિત્તે, એ અનુભવ કેવો રહ્યો. એ અનુભવ ઘણો સારો રહ્યો. એ બી જેમ આ કવિતા સાથે ખબર નથી અને ધીમે ધીમે જોડાતા જતા હતા, એવું જોડાણ કદાચ એ પણ હતું. કે સૌથી પહેલા જવાનું થયેલું દિનેશ ઓ શાહ જે પોએટ્રી ફેસ્ટિવલ કરે છે, મારે પહેલા ચલો ગુજરાતમાં જવાનું હતું એ વાત થયેલી. પણ સમહાવ એ વખતે મારા વિઝા નહોતા થઈ શક્યા. ઓકે. તો પછી મને એવો આત્મવિશ્વાસ નહોતો કે હવે વિઝા મળે. તો પછી દિનેશ ઓ શાહ અમારે એએમએમાં એક કાર્યક્રમ હતો અને ત્યાં સાંભળવા આવેલા, એમનામાં જ હું નહોતો પરિચય એમનો. તો સાંભળ્યા પછી એમને કીધું કે કંઈક અંગ્રેજીમાં વાક્ય બોલ્યા તો મને યાદ નથી, કે પણ કે તારામાં સારી શક્તિ છે અને તું કંઈક કરી શકીશ, કે તો તું અમેરિકા આવી શકે. આવું મને પૂછેલું. એટલે આવું પૂછે આપણા માટે તો મોટો એવોર્ડ બરાબર. પણ મેં કીધું મારી પાસે વિઝા નથી. તો મને કે હું તને લેટર મોકલીશ, તું એપ્લાય કરજે કે. એટલે મેં કીધું મારી પાસે એપ્લાય કરવાનો ખર્ચ પણ નથી, એટલે મારા જવાનું કોઈ એવું હતું જ નહીં. એટલે મેં કહી દીધું, કારણ કે અગાઉ મેં ખર્ચ કર્યો હતો અને નિષ્ફળ નીવડ્યો. એટલે મને એમ થયું કે હવે આ ફરીથી પગલું નથી ભરવું. તો એમને કીધું કે બધું કરી દઈશ, તું ખાલી એપ્લાય કરજે. એટલે પછી મેં એપ્લાય કર્યું, એમને બિચારાએ ખર્ચ પણ આપી દીધો, બધું કર્યું. અને બીજા પણ જે મને મુશ્કેલી લાગતી હતી એકદમ સરળતાથી મળી ગયું. ક્યાં વાત. અને આ રીતે અમેરિકા જવાની એક સફરની શરૂઆત થઈ. તો ફ્લોરિડા ગયા અને ફ્લોરિડા પછી તો ઘણી બધી જગ્યાએ જવાનું થયું. ત્યાંથી ન્યૂ જર્સી, ડલાસ, શિકાગો, આપણે સેન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, ઘણા બધા સ્ટેટમાં ફરવાનું થયું. એટલે એક ટ્રાવેલિંગનો અનુભવ પણ એટલો સારો રહ્યો અને કવિતા ન જાણે ક્યાં ક્યાં લઈ જઈ શકતી હોય છે એ પણ એક અનુભવ થયો. ક્યાં વાત. બહુ અચ્છે. કવિ અનિલ ચાવડા, એ આસ્વાદક અનિલ ચાવડા, લેખક અનિલ ચાવડા પણ છે. ગુજરાત સમાચારમાં દર રવિવારે આસ્વાદની સરસ કોલમ એ તેઓ લખે છે. તો આ ડેડલાઇન સાથે ચાલવાનું અને એ કવિતા લઈને એ નવી કવિતા દરેક વખતે આવે, આ અનુભવ કેવો. આમ તો તમે જે ડેડલાઇન શબ્દ બોલ્યો એની અંદર જ એક ડેડ શબ્દ આવી ગયો છે. એટલે તમે એ તારીખ સાચવવામાં ક્યારેક પોતે ડેટ થઈ જતા હોય છે કે તમારે કશુંક આપવું હોય અને રેગ્યુલર સારું આપવું હોય તો સતત શોધમાં રહેવું પડતું હોય છે. એવું નહીં કે હવે રવિવારે કોલમ છપાવવાની છે તો શનિવારે આપણે કામ કરવા બેસીશું. એ આપણે પેલી વાર્તાનો એક રાક્ષસ આવે છે કે એને તમે સતત કશુંક એના મોઢામાં મૂકતું રહેવું પડે, જો એ ખાતો બંધ થઈ જશે તો તમને ખાઈ જશે. એ રીતે કોલમ એ રાક્ષસ જેવી છે. તમારે એના મોઢામાં મૂકો એ તરત જ એની બીજું રાંધવાનું ચાલુ કરી દેવું પડે છે કે પેલી કોલમ નામનો રાક્ષસ ભૂખ્યો થઈ જશે, એને મારે ખવડાવવું પડશે. તો એ કોલમ એક જ દિવસ છપાતી હોય પણ એનું મનોમંથન કે એનું રિસર્ચ કે એની લખાણની ગોઠવણી, એનું કામ
એ સતત ચાલતું રહેતું હોય છે. એ એનો સમય થાય ત્યારે ચૂલે ચડે, પણ એનું ભેગું કરવાની ગોઠવણીની સામગ્રીનું બધું સમારકામ બધું ચાલતી રહેતી પ્રક્રિયા છે. ક્યાં વાત. તો અનિલભાઈ, તમે ગઝલકાર તરીકે તો સ્થાપિત છો જ, આપના પુસ્તકો પણ લોકો સુધી પહોંચ્યા છે, એ સિવાયના કેટલાક સંપાદનો અને બીજા કેટલાક ગદ્યના પુસ્તકો કર્યા છે, એના સંદર્ભે અમારા દર્શકો પાસે વાત સાથે વાત કરશો તો ગમશે. મોટાભાગના મને એક કવિ તરીકે ઓળખે છે અને હું સ્થાપિત પણ કદાચ એ પ્રકારે થયો છું. જી. એ સિવાય મેં ગદ્યમાં થોડું ઘણું કામ કર્યું છે, જેમ કે મીનિંગફુલ જર્ની કરીને એક નિબંધનું પુસ્તક લખ્યું. અરે વાહ, ક્યાં. એ એક કોલમ લખતો હતો છાપામાં અને કોલમને પછી મઠારીને પુસ્તકનું સ્વરૂપ આપ્યું. જી. બીજું એક પુસ્તક એક હતી વાર્તા કરીને છે, જેમાં નાની નાની એક બે પાનાની ફિલોસોફિકલ વાર્તાઓ છે. જી. તો એ એક અમારા મિત્ર છે આદિત્ય વાસુ કરીને, નવ ભારતમાં હું કામ કરતો ત્યારે મારી સાથે કામ કરતા. જી. એમણે મને કીધું કે આ એક વાર્તા સંભળાઈ કે આવી, એટલે મેં કીધું આવી વાર્તા તું આરામથી લખી શકું. જી. મને કે તો બતાવી લખીને, અને પછી મેં એમને ચાર પાંચ વાર્તા લખીને બતાવી. મને કે આ બહુ સરસ છે તો વધારે લખ. પછી મેં લગભગ એક મહિનામાં એમને 55 વાર્તાઓ લખીને, મતલબ 70 જેટલી વાર્તાઓ લખીને આપી. ક્યાં વાત. અને એમાંથી એમણે સિલેક્ટ કરી અને 55 વાર્તાઓ અલગ તારવી અને પછી એમાંથી આ પુસ્તક થયું એક વાર્તાઓ. ક્યાં વાત. તો એ આ રીતે એ લખવાનું કે બનવાનું કારણ એકમાત્ર આદિત્ય વાસુ. તો એક બીજું પુસ્તક એ થયું અને ગદ્ય સાથેનું અનુસંધાન અથવા તો હું એમાં પૂરો હજી નથી ખીલી શક્યો એવું મને પોતાને પણ અંગત રીતે લાગે છે. જી. અને ગદ્યમાં મારે હજી બીજું કામ કરવું છે. એક નવલકથા હમણાં આવી રહી છે મારી, લગભગ આવતા મહિને અથવા એના પછીના મહિને આવશે. તો એ વખતે મને ખ્યાલ આવશે કે હું ઓડિયન્સ સુધી કેટલો ગદ્યમાં પહોંચી શકું છું. ક્યાં વાત. બહુ અચ્છા. તો અનિલભાઈ, આપ સરસ કામ કરી રહ્યા છો અને ગઝલમાં તો આપની પ્રતિભા છે એટલે એ ગદ્યમાં પણ આવશે એવી અમને શ્રદ્ધા છે અને આપને શુભકામના પણ આ નવલકથા માટે. અનિલભાઈ, આપને એવોર્ડ્સ બધા બહુ જ બધા મળી ચૂક્યા છે. અમે અગાઉ બે પ્રતિષ્ઠિત એવોર્ડ્સની તો વાત કરી, તો ત્યારે કેવી અનુભૂતિ થઈ અને એ સિવાયના બીજા કયા એવોર્ડ્સ આપને મળી ચૂક્યા છે? કોઈ પણ વ્યક્તિને એવોર્ડ મળે એટલે સ્વાભાવિક છે કે સારું જ લાગે. એવોર્ડથી મને કંઈ ફરક નથી પડતો, એવા વ્યક્તિઓને મને લાગે ઝીણવટથી તપાસવો જોઈએ આપણે. પણ એવોર્ડથી હું તો રાજી થઉં જ છું, મને મળે તો હું ખુશ થઉં છું અને મને નવું લખવાની એક ઉર્જા પણ મળે છે. મને એમ થયું કે હું આટલું જો કામ કરું છું તો મને આ રીતે એક પોંખણી મળે છે, મારો સન્માન આ રીતે થાય છે, તો હું વધારે સારી રીતે મહેનત કરું જેથી હું સન્માનને વધારે યોગ્ય બની શકું. ક્યાં વાત. હું પલોઠી વાળીને જે આસન પર બેસું છું એ આસનનું માન સન્માન અને મર્યાદા મારે જાળવવી જોઈએ, એટલે હું મારા લખાણમાં પણ એટલી શુદ્ધિ અને સારપ રહે એનો પછી વધારે સારી રીતે પ્રયત્ન કરવા લાગી જઉં છું. ક્યાં વાત. અને તમે કીધું એમ દિલ્હી સાહિત્ય એકેડમીનો અને ગુજરાત સરકારનો યુવા ગૌરવ પુરસ્કાર, એ સિવાય સૈદા એવોર્ડ મળેલો અને તખતસિંહ પરમાર પારિતોષિક મળેલો, ગુજરાત સમાચારનું સમન્વય અને ગુજરાત સમાચારનો રાવજી પટેલ એવોર્ડ. બસ આ રીતે નાના મોટા બે બિલકુલ પ્રતિષ્ઠિત એવોર્ડ બધા જ છે અને એ યોગ્ય વ્યક્તિને ગયા છે એનો આનંદ છે. પણ એક બીજી એક માનવીય વલણ આપનું બહુ જ સ્વસ્થ રહ્યું છે, ડાઉન ટુ અર્થ રહ્યા છો. ઘણીવાર આપને ક્રિટિસાઇઝ પણ કેટલાક લોકો કરતા હોય છે, છતાં પણ આપનો એવો કોઈ પ્રતિભાવ હોતો નથી. આ આપના ધૈર્ય વિશે શું કહેવા માંગો છો તમે? ધૈર્ય કઈ વિકસાવેલું નથી, પણ આ સ્વભાવ છે, કદાચ નાનપણથી પડી ગયો છે કે જે વિરોધ થતો હોય અથવા તો જે વિમર્શનજનક બાબત હોય અને શું કહેવાય એને ઉગ્રતા ઊભી થતી હોય એ ત્યાં આપણે જવું ટાળવું અથવા તો એને વધારવું તરફ પણ ટેકો ન કરવો એ કદાચ સ્વભાવ થઈ ગયો છે, એટલે નથી થઈ શકતું. હું પ્રયત્ન કરું તો પણ નથી થઈ શકતું. ક્યાં વાત. અનિલભાઈ, જીવન એવો એક કાદો પ્રસંગ જે એમ થાય કે જીવનમાં ફરી વાર ના આવે, રિપીટ ન થાય, જિંદગીના પુસ્તકમાંથી એને ડિલીટ કરી દેવો છે.
એવું તો હું તો ઈચ્છું છું કે ભલે ને જે ખરાબ સમય એ ફરીથી આવે તો મને વાંધો નથી. મને ઘણું બધું શીખવા જ મળ્યું છે. જેમ કે હું સૌરાષ્ટ્રના ઘણા ગામડાઓના બસ સ્ટેન્ડમાં સૂતો છું, તો હું અમેરિકાની 5-star હોટલોમાં પણ સૂતો છું, તો મને તો ઉલટાનો આનંદ થાય છે. મેં ત્યાં પણ જોયું અને આ પણ જોયું. જો હું માત્ર 5-star હોટલોમાં જ સૂઈ રહ્યો હોત અથવા તો હું પહેલેથી જ સુખ સગવડવાળી જગ્યાઓ જોતો રહ્યો હોત, તો મને ત્યાં પેલા કાંકરાવાળી જગ્યા ઉપર કે કાંટાવાળી જગ્યા ઉપર કે ખેતરોમાં કે રોડ પર સુવાનો જે ભલે દુઃખ ભર્યો લાવો છે, પણ એ લાવો તો છે જ. તો બંને અનુભવો મળે એ મારા વિચાર માટે પણ અને મારા ઘડતર માટે પણ એક ઉપયોગી વસ્તુ જ મને તો લાગે છે. ક્યા વાત, બહુત અચ્છા. અને કવિ પાસે તો અનુભવ એની મૂડી છે, અને બધારે પ્રકારના અનુભવ જોઈએ એ આપની પાસે જ છે, કારણ કે આપ તળમાંથી આવ્યા છો. અનિલભાઈ, આપના બહુ જ બધા ફેન ફોલોઅર્સ છે, તો કોઈક ચાહકનો સરસ પ્રસંગ હોય? મારા જોકે એટલા બધા ફેન ફોલોઅર્સ છે તો નહીં, પણ ચાહકનો એવો પ્રસંગ તો એક છે. મારો એક મિત્ર કરીને છે, જે વર્ષો પહેલા અસ્મિતા પર્વમાં આપણે ગયેલા, તમે પણ હતા સાથે, તો એ વખતે ભગીરથ કરીને છે, કદાચ તમે ઓળખતા હશો, મને ખ્યાલ નથી. તો એ વખતે મારે અસ્મિતા પર્વમાં બોલવાનું હતું, ત્યારે એ મને મળેલો ત્યાં, અને પૂછતો હતો કે અનિલ ચાવડા કોણ છે, આવું એને મને પૂછેલું. એટલે મેં કીધું હું જ છું એમ. તો એ માનતો નતો કે હું છું, કારણ કે એ એમએ માં ભણતો હતો અને હું પણ એમએ માં ભણતો હતો, એટલે એને એવું લાગ્યું કે હું મજાક કરું છું. અને પછી બીજા દિવસે ખરેખર હું સ્ટેજ ઉપર જઈને કવિતા બોલ્યો, પછી એ માન્યો કે હું જ અનિલ છું. એવું ધારતો હતો કે કોઈક મોટી ઉંમરનો માણસ હશે. ક્યાં વાત હૈ, બહુ અચ્છા. અત્યારે બહુ સારો મિત્ર છે. ક્યાં વાત, ક્યાં વાત. અનિલભાઈ, એવો કોઈ પ્રસંગ કેમ થાય કે રિપીટ થયા કરે આ જીવનમાં, અને ફરી ફરી વાર વગાડીએ, જેમ ગમતું ગીત આપણે ફરી ફરી વાર વગાડીએ, એવો કોઈ પ્રસંગ? જે થાય છે બધું રિપીટ થતું રહે, આમાં તો એવો કોઈ આનંદ, બધા જ પ્રસંગ આનંદદાયક જ મને લાગે છે. ક્યાં વાત, બહુત અચ્છા. અનિલભાઈ, ફરી એકવાર એક ગઝલ તરફ આપણે જઈએ. ખુલી તલવાર જેવી જિંદગીને મ્યાન તો આપો. હા, ખુલી તલવાર જેવી જિંદગીને મ્યાન તો આપો, તમારી નગ્નતાને ઢાંકવામાં ધ્યાન તો આપો. ક્યા બાત હૈ, ને નથી કુરાન ગીતા બાઇબલમાં સહેજ પણ શ્રદ્ધા. નથી કુરાન ગીતા બાઇબલમાં સહેજ પણ શ્રદ્ધા, તો એવા માનવીને કોઈ સંવિધાન તો આપો. ક્યા બાત હૈ, વાહ વાહ વાહ. ને ફકત ચિંતા જ કરશો વાણની ઓ વૃદ્ધ કપ્તાનો. ફકત ચિંતા જ કરશો વાણની ઓ વૃદ્ધ કપ્તાનો, ભરોસો રાખી કોઈ યુવાન ને સુકાન તો આપો. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, વાહ. ને એ બારી છે તો છે, કઈ એમાં એનો વાંક ઓછો છે? એ બારી છે તો છે, કઈ એમાં એનો વાંક ઓછો છે? કદી તોરણ લગાવી એને પણ સન્માન તો આપો. ક્યા બાત હૈ, વાહ વાહ. ને હું એક સુમસામ ઉજ્જડ રાખ ને કંગાળ રસ્તો છું. હું એક સુમસામ ઉજ્જડ રાખ ને કંગાળ રસ્તો છું, મને થોડાક પગલાઓનું કોઈ દાન તો આપો. ક્યા બાત હૈ, બહુત અચ્છે. ને જીવનભર પારદર્શક રાખવા માટે શું કહેવાનું? આપણે બોલું પારદર્શક અપારદર્શક, બિલકુલ. જીવનભર પારદર્શક રાખવા માટે શું કરવાનું? કોઈ સંબંધ નામે કાચનું વિજ્ઞાન તો આપો. ક્યા બાત હૈ, વાહ. ને નથી એને કવિની જેમ પુરસ્કાર દેવાનો, નથી એને કવિની જેમ પુરસ્કાર દેવાનો, કસે જો પંખીઓ ટવકે તો એને કાન તો આપો. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, વાહ. ખુલી તલવાર જેવી જિંદગીને મ્યાન તો આપો, તમારી નગ્નતાને ઢાંકવામાં ધ્યાન તો આપો. ક્યા બાત હૈ, બહોત અચ્છે, બહોત અચ્છે. તો હું એક સુમસામ રાખ રસ્તો છું, આ સુમસામ રાખ રસ્તાથી અમેરિકાની મુલાયમ ગલીઓ, મુલાયમ રસ્તા સુધી પોતાનું કેડી કંડારનાર અનિલ ચાવડા સાથે આપણે વાત કરી રહ્યા છીએ. અનિલભાઈ, અમેરિકામાં કંઈક કોઈ મજાની ઘટના બની હોય અથવા તો એ કોઈક રમ્ય પરિસ્થિતિ મૂંઝવણ ભરી ઊભી થઈ હોય? હા, એવી હતી એક બે ઘટનાઓ. જેમ કે અમે ચાલો ગુજરાતમાં ગયેલા પહેલા, જી, એ વખતે અમને શું કહેવાય, એમને પેલા
કયા વિઝા કહેવાય જેને સ્પેશિયલ પરફોર્મર વિઝા ઉપર, હા હા P2, હા P2. તો એ વખતે ઘણા બધા કલાકારો લઈ જતા હોય છે, 50-60 કલાકાર હતા. અને મેં એક દિવસ, હું છું ભાવેશ ભટ્ટ છે, અમારી સાથે યોગેશ ત્રિવેદી હતા ગાંધીનગર વાળા, જી, પછી વિકાસ કરીને એક છોકરો હતો જે પેલું કઠપુતળીનું કંઈક કરતા હોય ને, ઓકે, તે કરતા હતા. તો અમે ચાર રૂમ પાર્ટનર હતા અને અમે નક્કી કર્યું કે અમે ન્યુયોર્ક ફરવા જઈએ. જી. તો અમે ન્યૂ બ્રુન્સવિચ થી, ન્યૂ જર્સીના ન્યૂ બ્રુન્સવિચ સ્ટેશનથી ન્યુયોર્ક ફરવા ગયા અને ઘણું બધું ફર્યા રખડ્યા અને પછી રિટર્ન આવ્યા. રિટર્ન આવ્યા એટલે પેલા બે હતા એમને રોકાઈ ગયા, એમને વધારે ફરવું હતું અને અમે સાંજ પડી એટલે એમ થયું ચલો જતા રહીએ પાછા. તો હું અને કવિશ્રી ભાવેશ ભટ્ટ, તમે પણ ઓળખો છો, તો અમે બંને પાછા આવ્યા અને પાછા આવતા હતા ટ્રેનમાં બેઠા અને ટિકિટ લીધી અને પછી અમે વાતે ચીતે ચડી ગયા, કારણ કે કલાકનો સમય જવાનો હતો. તો વાતો ચીતો કરતા હતા અને પછી અમારું સ્ટેશન આવ્યું. તો સ્ટેશન આવ્યું એટલે સ્વાભાવિક રીતે આપણે ઊભા થઈને દરવાજા આગળ જતા રહીએ. તો અમે દરવાજા આગળ ગયા અને દરવાજો ખુલવાની રાહ જોવા લાગ્યા મદદવાળીને. તો એક બે મિનિટ થઈ દરવાજો ના ખુલ્યો પણ ટ્રેન તો ચાલુ થઈ ગઈ, એટલે અમે મૂંઝાયા કે ટ્રેન ચાલુ થઈ ગઈ દરવાજો ખુલતો કેમ નથી, તો ઉતરવું કઈ રીતે? એટલે અમે તોય રાહ જોઈ કે હમણાં ખુલશે ખુલશે, પણ ટ્રેન તો એકદમ ફાસ્ટ થઈ ગઈ તરત જ. તો અમે પાછા એમ બેસી ગયા કે હવે કરવું શું, કારણ કે સ્ટેશન તો જતું રહ્યું અને બીજી બીકી હતી કે પેલો ટિકિટ ચેક કરવાવાળો આવશે તો ડાયરેક્ટ ડોલરમાં દંડ કરશે, કાં તો જેલમાં નાખી દેશે. એટલે અમે બહુ મૂંઝાયા કે હવે કરવું શું, હવે કરવું શું. એટલે તરત એમ થયું કે બીજું સ્ટેશન આવે ને એટલે તરત ફટાફટ દરવાજો ઉભો રહીને જાતે ખોલીને ઉતરી જઈએ. તો અમે ફટાફટ ઊભા રહી ગયા, બીજું સ્ટેશન આવે ત્યાં સુધી ત્યાં જ ઊભા રહ્યા. તો જેવું સ્ટેશન આવ્યું અને ટ્રેન ઊભી રહી, તરત જ હું આ બાજુ દરવાજો ખેંચું અને ભાવેશ પેલી બાજુ દરવાજો ખેંચે, પણ દરવાજો ખુલે જ નહીં. અમે બે ત્રણ મિનિટ મથ્યા ત્યાં તો ફરીથી ટ્રેન ચાલુ થઈ, એટલે અમે મૂંઝાય, મને એમ કે આને દરવાજો હરખી રીતે ના ખેંચ્યો એટલે ખુલ્યો નહીં અને એને એમ કે મેં ના ખેંચ્યો એટલે ખુલ્યો નહીં. એટલે અમે એકબીજા ઉપર મનમાં ગુસ્સે થઈને પાછા બેસી ગયા. પછી તો વધારે ટેન્શનમાં આવી ગયા કે હમણાં ટિકિટ ચેક કરાવશે, પકડશે, જેલબેલમાં નાખી દેશે અને પહેલી વાર આવ્યા છે અમેરિકન, ક્યાંય હલવાઈ જઈશું. આમનામ ત્રીજું સ્ટેશન એ જતું રહ્યું અને આ દરમિયાન એક પેલો નથી આમ દોરડી જેવા વાળવાળો આમ બ્લેક માણસ આવતો, એ સતત અમારો પીછો કર્યા કરે, એટલે એની અમને બીક લાગે કે આ માણસ કેમ અમારી પાછળ ફરફર કરાય. તો ત્રણ ચાર સ્ટેશન જતા રહ્યા અને ત્યાંના સ્ટેશનો એવું નહીં કે આપણે 2-3 કિલોમીટર આવી જાય, 10-15-20 કિલોમીટરનો ગેપ હોય એક બીજા સ્ટેશન સુધી. તો અમે લગભગ 70-80 કિલોમીટર દૂર જતા રહ્યા. પછી એક માણસ અંગ્રેજીમાં સમજાવતો હતો કંઈક, પણ અમને અંગ્રેજીમાં એનું અંગ્રેજી એટલું દરખમ હતું કે અમને પલ્લે નહોતું પડતું, એક તો અંગ્રેજી આવડે નહીં. તો એ કહેતો હતો ધીસ ડોર ઇઝ નોટ ઓપન, પ્લીઝ સમ હાઉ કે સમથિંગ ગેટ, કે તે ગેટે જશો એ. એટલે એની વ્યવસ્થા એવી હતી કે જે સ્ટેશન ઉપર બે ડબ્બા હોય એ બે જ ડબ્બાના ગેટ ખુલે, બીજા ડબ્બાના ગેટ બંધ ને બંધ જ રહે, તમારે ઉતરવાનું હોય તે ડબ્બે જતું રહેવાનું પછી ઉતરી જવાનું, આવી વ્યવસ્થા હતી. પણ એ સમજતા સમજતા અમે 70-80 કિલોમીટર દૂર જતા રહ્યા અને પછી તો એવા ગભરાઈ ગયા કે હવે શું થશે હવે શું થશે. એટલે ઉતર્યા સ્ટેશન ઉપર, તરત એમ ઘાસ હજી ચેકિંગ આવ્યું નથી, પછી બીજી પડજો નથી કે પાછો જોવો આમ છે. તો અમે ઉતર્યા તો અમારી પાછળ પાછળ પેલો દોરડી વાળો વાળ જેવા હતા એ બી ઉતર્યો, અમને ગભરામણ થાય કે આ પીછો કેમ કર્યા કરે. પછી અમે ટિકિટ લીધી અને અમે બીજી ટ્રેનમાં ચડી ગયા. તો એ માણસ બી પાછો ચડ્યો અમારી પાછળ પાછળ અને અમે પાછા ન્યૂ બ્રુન્સવિચ આવ્યા અને ત્યાંથી ઉતર્યા. અને આ બધી જદ્દોજહેદમાં અમારું પેલું કાર જતું રહ્યું અને ટેક્સી ક્યાંથી મળે એ ખબર નથી પડતી, એટલે અમે તો એવા ગૂંચવાઈ ગયા, ખરું અમારી હોટલનું નામ સિવાય બીજું કોઈ ખબર નથી અને પૂછવું કોને કે ટેક્સી અહીંયા ક્યાંથી મળશે. તો અમે ત્યાં નીકળ્યા એટલે પેલા પૂછ્યું તો પીછો કેમ કરે છે, એટલે એને એટલી ખબર પડી ગયેલી કે આ ન્યૂ બ્રુન્સવિચ, ન્યૂ બ્રુન્સવિચ અમે બોલ બોલ કરતા હતા જેને તેને પૂછતા હતા કે અમારે ત્યાં જવાનું છે, મળતું નથી જવાનું. તો એ બી ભૂલો પડેલો અમારી જેમ, એટલે એને એટલી ખબર પડી ગઈ કે આ ન્યૂ બ્રુન્સવિચ જાય છે. તો એ બી અમારો પીછો કરતો, પછી એમને એમ થયું ચલો ભૂલો પડેલો માણસ છે, ખોટી રીતે પીછો નથી કરતો. એટલે ત્યાં ઉતર્યા ને પછી એટલે અંગ્રેજીમાં પૂછતા જ એક તો ના આવડે. તો અમે મહા મહેનતે ત્યાં સ્ટેશનની બહાર નીકળી અને ઢાળ જેવું હતું, ઉતરતા ઉતરતા એક માણસ આમ સામે મળ્યો, એકદમ બ્લેક કંઈક વેફર જેવું ખાતો હતો, બેગ લટકાવી અને ટુકડે ટુકડે પૂછ્યું કે વી હેવ મિસ અવર પ્લેસ, આઈ
અમારે ટેક્સીની જરૂર છે ને આવું કાચું પાકું હું પૂછતો હતો એટલે મને કે યાર શું ચિંતા કરો છો યાર કે હાલો તમને લઈ જઉં કે મહેસાણાનો નીકળ્યો. અરે વાહ ક્યાં વાત છે. એટલે ક્યારેક એમ થાય હાશ ચલો આપણી બાજુનો મળી ગયો એટલે આવી આમ ચિંતાજનક પણ અને આનંદ પણ થાય એવી ઘટના. બહુ જ છે. પછી બીજી એક વખત એવું થયેલું કે ન્યૂ જર્સીમાં હું રોકાયેલો ત્યાંથી પછી મારે જવાનું હતું અને મારે ફ્લાઇટ ન્યુયોર્કથી પકડવાની હતી અને હું રોકાયો તો ન્યૂ બ્રન્સવિક અને તે ટેક્સીમાં જઈએ તો લગભગ 2 કલાક જેવો રસ્તો થાય 1.5-2 કલાક જેવો અને મને એક માણસ લેવા આવવાનો હતો સવારે એવું સુનિલભાઈએ કહી દીધેલું સુનિલ નાયકે કે કલ્યાણભાઈ કરીને એક ભાઈ તમને આવીને લઈ જશે અને હું તો સવારે વહેલો જાગી ગયેલો ટેક્સ કા મારી ફ્લાઇટ લગભગ 1.5-2 વાગ્યાની હતી પણ હું લગભગ સવારે 7 વાગે જાગી નહીં ધોઈને તૈયાર થઈ અને બધી ધ્યાન રાખવું પડે એટલા માટે તમે વહેલો નાસ્તો વાસ્તો કરીને બેસી ગયું. જ્યારે આવશે ત્યારે જઈશું મારે કંઈ કામ છે નહીં. રાઈટ. તો હું બેઠો હતો ને અચાનક એક આવ્યો બોર્યો એક ઊંચો એવો અને માથામાં એકદમ ટકો અને બોલ્ડ અને 1919 કરીને બોલ્ડ લઈને ફરતો હતો એટલે ત્યાં અમારા શૈલેષભાઈ કરીને હતા એટલે એવું થોડા દિવસ હું હોટલમાં જ રહેલો એટલે ઓળખવા મને એટલે આયા કે હા 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 કવિનું છે કવિનું છે કે એટલે કે કવિ તમને લેવા માટે આવી ગયા છે મેં તો હા હા ચલો ચલો એટલે હું તો બિસ્તરા પોટલા લઈને પેલો જે ભૂરિયો લેવા આવ્યો હતો એની ગાડીમાં બેસી ગયો હું એને સામાન બી મૂકી દીધો બધું. જી. પછી અમે બેઠા ને એ કંઈક પૂછવા માંડ્યો એ પૂછે શું એ મને કંઈ ખબર પડે નહીં. જી. એટલે હું હા હા અહીંયા અહીંયા આવું કર્યા કરું. પછી મેં એને પૂછ્યું કે હાઉ લોંગ ડિસ્ટન્સ માય હોટલ એન્ડ ન્યુયોર્ક એરપોર્ટ. એટલે એને મને પૂછ્યું કે વાય આર યુ ગોઈંગ ટુ યોર એરપોર્ટ. એટલે મેં માય ફ્લાઇટ ઇઝ ટાઈમ કીધો મેં આ ટાઈમે મારી ફ્લાઇટ છે. કે ના નો 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 યુ નોટ મીટ માય બોસ. તો તમે મારા બોસને નથી મળવાના. મેં કીધું કયો બોસ તમારો. મારો તો મેં કીધું ફ્લાઇટ પકડવાની છે. એટલે કે નો 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 યુ આર રોંગ યુ આર રોંગ. આવું કંઈક કરવા માંડ્યો. એટલે મને એમ થયું સારું કંઈક લોચાવા આ એરપોર્ટ લઈ જવાનો છે ને ક્યાં લઈ જાય. એટલે મેં કીધું આ મેં કીધું સમથિંગ રોંગ. એટલે કે યા સમથિંગ રોંગ કર્યા કરે. અને પછી મારું પેલું ત્યાં એક મહિનાનું પેલું ફ્રી આવે ફોન કોલ કરવા તો એ ડેટા મારો પતી ગયેલો કારણ કે પછી થોડા દિવસ રહેતા એટલે મેં રિચાર્જ ના કર્યું. ચલો ચાલશે એવું નથી કર્યું તો મારા કોઈને કોલ ના થાય સુનિલભાઈને કે એવા કોઈને. મેં કીધું કે તમારા ફોનમાંથી કોલ કરવા દો. એટલે કે ના હું ફોન નહીં કરવા દઉં કે તમે કોણ છો હું નથી જાણતો કે ક્યાંથી આવ્યો એ બી નથી જાણતો. પહેલાં મારા બોસને મળી લો પછી જ હું તમને ફોન કોલ કરવા દઈશ. તો એ મને કે 20-30 મિનિટ જ લાગશે કે આપણે નજીક જ છીએ. તો એ મને એને બોસની ઓફિસે ક્યાંય નો ક્યાંય લઈ ગયો અને આ બાજુ મારો ફ્લાઇટનો ટાઈમ થતો એટલે મને ફેરવી ફેરવી લઈ ગયો અને ત્યાં સુધીમાં તો ધુઆ ભૂઆ થઈ ગયો. ગુજરાતી ગાળો બોલવા માંડેલો મને નહીં ખબર ગુજરાતી હિન્દી જે મગજમાં આવે. મેં કીધું કે મેં ક્યાં લઈ જાઉં છો આમ તેમ મને ઉતારો પાછો લઈ જાઉં કે હું પાછો ના લઈ જાઉં પેલા બોસને મળો કે તમે એ જ છો કે બીજા છો. એટલે એ અને એનો બોસ કોક સાઉથ ઇન્ડિયન હતો અને એમનો પેલો પાંચિકા આવે તો એ જે ઓફિસમાં લઈ ગયો એની બહાર પાંચિકાના બહુ બધા ઢગલા પડ્યા હતા મોટા લાલ ને પીળા ને કાળા ને સફેદ ને. તો અંદર લઈ ગયો ત્યાં સુધી મોટી મોટી બોલવા માંડ્યો મારી ફ્લાઇટ કા ટાઈમ હે યે હે વો હે આમ ટિકિટ બી બતાય બતાય કરતો હતો પણ એ મને લઈ ગયો નહીં. કારણ જેવો દરવાજો ખુલ્યો ને મારો મોટે મોટે અવાજ અંદર જવા માંડ્યો. એટલે પેલો સાઉથ ઇન્ડિયન તો દોડતો દોડતો આવ્યો કે આને કંઈક લોચા માર્યા લાગે છે. તો હું અંદર આવ્યો નતર ટિકિટ જ ધરી દીધી. મેં તમારો ફ્લાઇટનો ટાઈમ છે ને આ મને લઈને આવતો ને. એટલે યા ગો ગો ગો. એટલે પેલા કીધું તું આને અત્યારે અત્યારે મૂકીએ પાછો. હવે હોટેલ ઉપર હું નીકળી ગયો અને પછી તરત મને લેવા પેલા કલ્યાણભાઈ આવ્યા. તો કલ્યાણભાઈ આવ્યા કે અનિલ. એટલે કે અનિલ તો જતો રહ્યો કે એરપોર્ટ મોકલ્યો આવ્યું. તો કે અચ્છા તો વાંધો નથી કે તો એ પાછા એમના કામે જતા રહ્યા. અરે વાહ. એટલે હું પાછો હોટલ મારો ટાઈમ તો ઓલરેડી જતો રહ્યો હતો પહોંચવાનો. એટલે હોટલ ઉપર પહોંચ્યો અને એ દરમિયાન રસ્તામાં મેં એનું કીધું ગમે તું મને ફોન કરવા દે. મેં સુનિલભાઈને ફોન કર્યો એટલે એમને ઉપાડ્યો. મને કે અચ્છા મને એવું લાગ્યું કે કલ્યાણભાઈ લેવા આવ્યા હતા પણ એ તો નીકળી ગયા. મને લાગ્યું જ કે આ કંઈ ફસાયો તો નહીં હોય ને. એટલે ક્યારનો ફોન નહીં રાહ જોતો મને તારો બંધ આવે જ મેં કર્યો. મને કે આ કોક મેં કીધું કોક મને આ જુદી જગ્યાએ લઈ ગયું હતું ને હું હલવાઈ ગયો. મને કે તારો ફ્લાઇટનો ટાઈમ તો ઓલરેડી બહુ જ લેટ થઈ ગયો છે કે. એટલે કે તું તાત્કાલિક આ. એટલે એમને મારી માટે એક ઉબેર ઊભી રાખેલી ત્યાં અને હું જેવો ઉતર્યો એટલે તરત મને કે બધું ઉબેરનો પૈસા પૈસા બધું અપાઈ ગયું. તું પહેલાં બેસી જા પછી આપણે વાત કરશું કે અત્યારે તું જ. અને હું ઉબેરને સમજાવી દીધેલું કે આ માણસને ફ્લાઇટ બહુ લેટ થઈ ગઈ છે ને તમારે છેક ન્યુયોર્ક જવાનું છે એટલે તમે બંને એટલું વહેલા પહોંચાડી દીજો આપીને. તો પછી એને એટલી ફાસ્ટ ચલાવી ઝડપથી અને જ્યાં પેલા અમુક સિગ્નલ આવતા ત્યાં ધીમી પાડી દેતો કેમેરાવાળાને. પછી એટલી ફાસ્ટ ચલાવી તો મને એટલું યાદગાર રહી ગયું. નથી આપણે રેસમાં બેસતા પેલી ટીમમાં જોતા એ ટાઈપનું એ માણસે બિચારાએ ચલાવ્યું અને મને
પહોંચાડ્યો. પણ તોય આપણે જનરલી ફ્લાઇટમાં જઈએ તો 2-3 કલાક ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય વહેલા જવું પડે. હું એટલો કટ ટુ કટ પહોંચ્યો, લગભગ મારી જોડે 1/2 કલાક જ હતી ત્યાં પહોંચ્યો. તો હું ત્યાં ગયો અને હું જ્યાં લાઈન બહુ લાઈનો હતી ત્યાં, અને જ્યાં જઉં ત્યાં હું બતાવી દઉં મારી ટિકિટ છે, ફ્લાઇટ છે, પ્લીઝ મને જવા દો, તો એ જવા દેતા હતા. પણ હું પહોંચતા અને પછી હું અંદર ગયો, અંદર બતાવીને અંદર ગયો, તે પછી હું મારો બ્લોક ગોતવા માંડ્યો. બ્લોક ગોતવા માંડ્યો એટલે એક પેલો હતો ગેટ કીપર, એને મને કીધું કે તમે ટ્રેનમાં બેસો. એટલે એ માંથી બીમાં જવા માટે પાછી ટ્રેન પકડવી પડે એરપોર્ટમાં ને એરપોર્ટમાં. એટલે હું પાછો મોંઝાય મેં તો બીજે ક્યાંક તો નહીં ઘૂસી જાઉં, આટલું મોટું એરપોર્ટ પહેલી વાર આવ્યો. તો હું પૂછતા જામ ટિકિટ હાથમાં જ રાખતો, ટિકિટ ને પાસપોર્ટ એટલે રામાયણ. એટલે મને બતાવી દીધો, એક માણસ બિચારો આવ્યો સાથે, એ મને ટ્રેનમાં બેસાડો, પોતે ટ્રેનમાં આવ્યો, પછી બ્લોકમાં મને ઉતાર્યો, એ બ્લેક હતો માણસ, અને કીધું કે અહીંથી તમે જતા રહેજો અંદર. પછી અંદર ગયો, પૂછતા મારો જે બ્લોક હતો ફ્લાઇટનો ત્યાં ગયો, ત્યાં બેઠો, તોય મને એમ થાય કે હું બરાબર તો છું. અને એ વખતે ઈરાક વોર ચાલતું હતું, મને તો ઈરાકમાં નહીં ઉતારે ક્યાં. તો છેક અમદાવાદમાં મને એરપોર્ટ ઉપર એટલું બધું દોડેલો હતો, મને પગમાં ગોટલા ચડી ગયેલા, કારણ કે ટાઈમ બહુ થઈ ગયો હતો. એટલે એ સમય મને આજે પણ યાદ છે કે કેટલું બધું દોડ્યા હતા એરપોર્ટ ઉપર. ક્યાં વાત, બહુત અચ્છે. એટલે આવી ઘટનાઓ પણ થતી. બહુત અચ્છે, ઇન્ટરેસ્ટિંગ, એકદમ મજા પડે એવી રસપ્રદ છે. અને આ બધી તો વાત એકદમ આજીવન યાદગાર જીવનના સ્મરણના સંદૂકમાં રાખવા જેવી છે. અનિલભાઈ, આ વાત થઈ આગળ ઉપર દોડવાની, પણ કાગળ ઉપર તમે દોડો છો, એ એ એ પ્રક્રિયા અથવા તો આપની ગઝલ લેખનની જે પ્રક્રિયા છે કઈ રીતે કરો છો? પહેલા શેર સાહજિક આવી જાય છે, અથવા તો સાયાસપૂર્વક બેસો છો, કે શું, કઈ રીતે? આમ તો બંને રીત સાચી છે મને તો લાગે છે. ઘણી વાર એક વિચાર મગજમાં ઘૂમતો હોય જી, અને પછી એનો એક શેર બને, એ શેર પહેલો જ હોય એવું જરૂરી નથી, બીજો હોય, ત્રીજો હોય, અંતિમ પણ હોય જી. પછી એ નીચેનો શેર બને તો નીચેથી ઊભો થાય જી, વચ્ચેનો શેર બને તો બે બાજુ વિસ્તરે જી, અને પહેલો બને તો ત્યાંથી નીચે ઉતરે જી. એ બધી રીતે થતું હોય છે. ક્યારેક એક વિચાર હોય તો એમ થાય કે ગીતમાં ઢળશે. તમે પોતે કવિ છો એટલે મોટાભાગની સર્જન પ્રક્રિયા તમે જાણતા જ હો જી. મારા હિસાબે મોટાભાગે આવું હોય છે કે એક વિચાર હોય છે, એ વિચાર અછાંદસ તરફ જાય, ક્યારેક ક્યારેક ગીત તરફ, ક્યારેક ગઝલ તરફ, જે જેનો ઢાંચો એ તરફ, એ બીબામાં એ ઢળે. ક્યાં વાત અનિલભાઈ, આપ તળમાંથી આવ્યા છો, ગામમાંથી આવ્યા છો, અને અનેક રસપ્રદ કિસ્સાઓ, આખું આખા જુદા જુદા જીવનના લેયર્સમાંથી આપ પસાર થયા છો, તો એ જે ભૂતકાળમાં જે જે જીવ્યા છો, જે વેઠ્યું છે, અનુભવ, એનો કંઈક મજા પડે એવી ઘટના અથવા તો તમને યાદ રહી ગઈ એવી? આમ તો ઘણું બધું છે, પણ અમે જેમ કે દાડીએ જઈએ ખેતરમાં કાલાવીણમાંના હોય જી, તો એ અત્યારે હું એ ઘટનાને જોઉં છું તો મને એ બહુ સંઘર્ષમય, બહુ પીડાવાળી વાત લાગે છે. પણ જ્યારે હું એ સ્થિતિમાં હતો ત્યારે મને નથી લાગતી, ત્યારે મને અમે મજા લેતા તે ઘટના. જેમ કે પેલું કાલા વીણવાના હોય તો કાલાનું પેલું હોય ને ઠાલનું વણીદાર હોય, આખો દિવસ તમે વીણવીણ કરો ને એટલે હાથમાં પેલા ટસિયા ફૂટી જાય લોહી જી. પણ અમે પેલી સ્પર્ધા રાખતા કે કોણ ચાસ પહેલા પહોંચાડી દે છે, એટલે ઝડપથી વીણતા હોય, એકબીજાની મજાક ઉડાડતા હોય, જોક્સ પણ કહેતા હોય, એટલે આવું બધું થતું રહેતું હતું. પણ હવે મજૂરી કરતા માણસ જેવું તો એમ થાય કે આ ઘણી સંઘર્ષપૂર્ણ લાઈફ છે. એટલે કવિતામાં પણ નથી આપણે કહેતા કે જે તે સમય લખેલું હોય તો એ સમય આપણને એ સારા નરસાનો ખ્યાલ નથી આવતો, પણ મહિનો બે મહિના મૂકી રાખીએ અને થોડા દૂર જઈને એ સર્જનને જોઈએ ત્યારે એની કચાશ કે પક્વતા વિશે આપણને અંદાજ આવે. તો કદાચ આ લાઈફનું પણ એવું છે કે થોડા દૂર રહીને જુઓ ત્યારે ખબર પડે કે ક્યાં શું છે. ક્યાં વાત છે. તો અનિલ ચાવડા જોબ શરૂ, બીજા કેટલાક કામો પણ, એમના ફ્રીલાન્સ કામો પણ શરૂ, સ્ટેજ પરફોર્મન્સીસ પણ શરૂ, અને બીજી ત્રીજી પ્રવૃત્તિ, સતત પ્રવૃત્તિ આપ કરો છો, આ મેનેજ કઈ રીતે કરો છો? મેનેજ તો થતું રહે છે, આમાં કંઈક જે જરૂર હોય એ પ્રમાણે. જેમ આપણે સૃષ્ટિના સર્જનની વાત કરીએ જી, તો જે પ્રમાણે જરૂર હોય, એક અમીબાના આકાર હોય તો એ આકારની જરૂરત પછી પાણીમાં ઊભી થઈ તો એ માછલીનો આકાર બન્યો, પૃથ્વી ઉપર જીવનની જરૂર થઈ તો એ પ્રમાણે પ્રાણી બન્યા, વૃક્ષો બન્યા. તો માણસની જે જે જરૂરિયાત હોય એ પ્રમાણે એ ઢળતો જતો, એની ટેવો વિકસતી જતી હોય. એટલે મારું કામ જે હોય એ પ્રમાણે હું ઢળતો જઉં,
તમારું કામ છે, તમે કદાચ મારી કરતાં પણ ઘણું બધું વધારે કામ કરો છો, ઓફિસ ચલાવો છો, ઇવેન્ટ કરો છો, પર્સનલ કાર્યક્રમ કરો છો, સામાજિક પ્રસંગોમાં પણ જવાનું થતું હોય, સ્ક્રિપ્ટ લખવાનું ચાલતું હોય, તો તમે એ બધા જ છેડાઓ પેલા કરોડિયાના તંતુની જેમ એક સાથે જોડતા જ હોય તમારી સિચ્યુએશન અને સમયને જોઈને. એ રીતે હું પણ એવો પ્રયત્ન કરું છું કે મારા કામો એ રીતે. કવિ અનિલ ચાવડા ફિલ્મોમાં ગીતો લખે, બીજા બધા પણ ટાઇટલ સોંગ્સ બધા લખે, તો પ્રોફેશનલ રાઇટિંગનો અનુભવ કેવો રહ્યો? એ કવિતા કરતાં થોડો જુદો અનુભવ છે, કારણ કે એ એક માંગ અને એક અપેક્ષા એ બંને સંતોષવાની હોય છે. આપણને એક ડિઝાઇન આપી હોય છે કે મારે આવી વાનગી જોઈએ છે, મારે આ વસ્તુ જોઈએ છે, તો તમારે એને એ કરીને આપવું પડે છે. એમાં પછી કવિતાના મૂલ્યો, સાહિત્યિકતા, આ બધું જ તમે જોવા જાઓ તો કદાચ એમાં તમે કાચા પડો. સાહિત્યમાં પાકા થવા જાઓ આવી ઘટનાઓમાં, તો પ્રોફેશનાલિટીમાં કાચા પડો. એટલે એ બાંધછોડ સાથે તમારે કામ કરવું જ પડે, અને એ બાંધછોડ આ વસ્તુમાં જરૂરી છે જ. બિલકુલ, ક્યાં વાત, અચ્છી વાત, સારી વાત છે. તો કવિ અનિલ ચાવડા ગુજરાતી ભાષામાં અત્યારે જે કેટલાક પ્રબળ અવાજ છે એમાંના એક અનિલભાઈ છે. એમની સાથે એમની સર્જન પ્રક્રિયાના સંદર્ભે આપણે વાત કરી રહ્યા છીએ. અનિલભાઈ, આપ કવિતાની યાત્રાની વાતો આપણે કરી, પણ એવો કયો મુકામ આવ્યો કે આપની કવિતા અથવા તો આપની સર્જનની ગતિ છે એને વેગ મળ્યો? આપણે હમણાં પહેલા કવિ સંમેલનની વાત કરી, બિલકુલ જેમ મંડળમાં થયેલું જી, પણ પહેલા કવિ સંમેલન સુધી પહોંચવા માટે બે મહત્વના માર્ગ મારી માટે ઉપકારક નીવડ્યા જી. એક છે બુધ સભા જી અને એક શનિ સભા જી, અને આ બંને જગ્યાઓએ મારી સાહિત્યિક સફર જે નાનકડી થોડી ઘણી કાચી પાકી રહી એના તમે પણ મોટા ભાગે પ્રત્યક્ષ સાક્ષી છો. બિલકુલ બિલકુલ. તો કોલેજ કાળમાં પહેલી વાર બુધ સભામાં જવાનું થયું. ધીરુભાઈ પરીખ ત્યાં આવે, લોકોની કવિતા વાંચે નામ વગર, પછી એની ચર્ચા થાય જી. તો એ ચર્ચા ક્યારેક બહુ જ રસપ્રદ થાય, અને એકદમ નાની નાની રસવઈ, દીર્ઘઈ રસવું, દીર્ઘઉથી લઈને ટપકા સુધીની એકદમ ઝીણવટભરી ચર્ચા થાય. તમે પણ એમાં ઘણા સામેલ થયા છો, અને એ ચર્ચા ઘણી વાર ઉગ્ર પણ બનતી તમને ખ્યાલ હોય તો. તો એ એકદમ શાંતિ ભરી, એકદમ મધ્યસ્થી ભરી, એકદમ વાદ વિવાદ વાળી કે ઉગ્રતા વાળી, બધી જ ચર્ચાઓ કવિતાની ગૂંથણીમાં એના ટેભા ભરવામાં ક્યાંક ને ક્યાંક બહુ સારી રીતે ઉપયોગી નીવડી. અને બીજી સભા શનિ સભા, કે જે ચિનુકાકા સમક્ષ આપણે પોતે પોતાની કવિતા વાંચીએ, અને તો એમાં બે મહાવરા થયા. એક તો એક પઠનનો મહાવરો થયો, બિલકુલ પઠન કઈ રીતે કરવું એ પણ ત્યાં શીખવા મળ્યું, યોગ્ય શબ્દ ઉપર યોગ્ય ભાર આપવો. અને ઘણી વાર એવું થાય કે લખાણમાં લખાયેલી કવિતા પઠનમાં આવે ને ત્યારે અમુક શબ્દો ઓટોમેટિક નીકળે અને ઉમેરાય, આ ઘટના પણ ઘટે. તો ચિનુ મોદીની નિશ્રામાં ત્યાં કવિતા લખવાની અને પઠન કરવાની એ બંને કળા ત્યાં શીખવા મળી. એટલે કવિતાના વિકાસની ગતિ કરીએ તો જેમ એક બળદ ગાડું હોય તો એમાં બે બળદ હોય જે તમારું ગાડું ખેંચતા હોય, એટલે આ બે સભાઓ છે એ મારા માટે આગળ લઈ જનારા બે પૈડા સાબિત થઈ. અને આ બે સભાઓ એવી છે કે ગુજરાતના ઘણા બધા કવિઓ ત્યાંથી બનીને બહાર આવ્યા છે. તો એ બંને સભાઓનું અને એ સભાના મોભીઓનું અને મિત્રોનું જે સાથે આવતા એકબીજાની કવિતા, ઘણી બધી કવિતા અત્યારે જે જાણીતી છે અથવા થોડી ઘણી જે લોકો ઓળખે છે એમાં ઘણા બધા મિત્રોના એક બે શબ્દોના ક્યાંક વાક્યના પંક્તિના સજેશન છે જે કદાચ હું પણ ભૂલી ગયો હોય અને એક સજેશન કરનાર મિત્ર પણ ભૂલી ગયો હોય, પણ એને પક્વ બનાવવામાં આ બે સભા અને સભા સાથે જોડાયેલા બધા જ મિત્રો, જેમ કે તમે છો, ભાવેશ છે, ચંદ્રેશ છે, અંકિત ત્રિવેદી છે, અશોક ચાવડા છે, કૃષ્ણ દવે છે, આ બધાના સથવારાએ કવિતાનો ઘડો ભઠ્ઠીમાં પાકતા પાકતા થોડો પક્વ થતો ગયો એવું મને લાગે. બિલકુલ બિલકુલ. ઘણી લાંબી યાદી અનિલભાઈ થઈ શકે, બધા એક સરસ માહોલ હતો, આખો મિજાજ હતો, અને એ સર્જનનો કેફ આખો, એ સ્મરણો બધા યાદગાર છે, જીવનમાં ક્યારેય ભૂલાય એવા નથી. કવિ અનિલ ચાવડાના કેટલાક શેર તો ગુજરાતી ભાષામાં એટલા બધા પોપ્યુલર થયા છે કે એ નીચે હવે લગભગ અનિલ ચાવડા એવું ન લખીએ તો પણ ચાલે. અનિલભાઈ, તમારું કોઈ સપનું? સપનું તો હવે
અત્યાર સુધી તો એવું નથી, પણ લાઈફ સારી રીતે જાય અને હું મારા પરિવારને, મારા મિત્રોને અને મારી સાથે જોડાયેલા કે ના જોડાયેલા દરેક વ્યક્તિને કંઈક સુખ પોઝિટિવ આપતો જઉં. અને હું મરું તો મર્યા પછી મારી પાછળ માત્ર એક વાક્ય બોલાય કે એક કવિ હતો એ ગયો, બસ આટલું પૂરતું છે. ક્યાં વાત, અનિલ ચાવડા, ગઝલ સિવાય તો સમાપન ન થઈ શકે આપની કોઈ રચના? જી, ફરી ગઝલ સંભળાવો પ્લીઝ. ગઝલ સ્વાગત. જિંદગીની કઈ કપરી ભીંસમાંથી નીકળી છે, જિંદગીની કઈ કપરી ભીંસમાંથી નીકળી છે, મારી ગઝલો નહીં પડેલી ચીસમાંથી નીકળી. ક્યા બાત હૈ, વાહ. જિંદગીની કઈ કપરી ભીંસમાંથી નીકળી છે, મારી ગઝલો નહીં પડેલી ચીસમાંથી નીકળી છે, ને મારી સાથે સાથે એને ઘર સુધી નહીં આવવા દઉં. મારી સાથે સાથે એને ઘર સુધી નહીં આવવા દઉં. એક ઉદાસી જે અહીં ઓફિસમાંથી નીકળી છે. બહોત અચ્છે, દુબારા દુબારા. મારી સાથે સાથે એને ઘર સુધી નહીં આવવા. ક્યા બાત. એક ઉદાસી જે અહીં ઓફિસમાંથી નીકળી છે. વાહ વાહ વાહ. ને કેટલીય વાર એવું પણ થયેલું જોયું છે મેં. કેટલીય વાર એવું પણ થયેલું જોયું છે મેં. બદદુઆઓ પણ ઘણી આશીષમાંથી નીકળી છે. યે બાત. ને જો ચૂલા લગ નહીં જવા દો તો જશે એ જ્વાળામુખી લગ. જો ચૂલા લગ નહીં જવા દો તો જશે એ જ્વાળામુખી લગ. નાની અમથી આગ જે માચીસમાંથી નીકળી. ક્યા બાત હૈ, વાહ વાહ વાહ. ને છે સમય તો 12 + 12 અંધારી ગુફાઓ. આપણે દિવસ અને રાત 12 કલાક ની ગણતરીમાં લેતા હોઈએ છીએ કે છે સમય તો 12 + 12 અંધારી ગુફાઓ. ને હયાતી રોજ એ 24 માંથી નીકળી. ક્યા બાત હૈ, બહોત અચ્છે. જિંદગીની કઈ કપરી 20 માંથી નીકળી છે. ક્યા બાત. મારી ગઝલો નહીં પડેલી 30 માંથી નીકળી છે. ક્યા બાત હૈ, નહીં પડેલી 30 માંથી નીકળેલી ગઝલ એટલે કવિ અનિલ ચાવડા. અનિલ ચાવડાનું કદ ભલે નાનું હોય પણ એની કવિતાની હાઈટ બહુ જ મોટી છે. આ શબ્દો છે પૂજ્ય મોરારી બાપુના. લગભગ વારી સલવી સાહેબે કહ્યું છે કે આદિલ પછી જે ગુજરાતી ગઝલમાં એક નવો વળાંક, નવો ઉન્મેષ અનિલ ચાવડામાં જોવા મળે છે. બહુ જ બધા કોટ્સ થઈ શકે છે, એના વિશેની વાત થઈ શકે છે, પણ વધારે તો એમની ગઝલ અને એ જ કવિનું કવિકર્મ બોલે એ જ વધારે ઉત્તમ છે. કવિ શ્રી અનિલ ચાવડા, આપ અમારા કાર્યક્રમમાં આવ્યા, પધાર્યા, આપની વાતો કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારા માટે પણ સદભાગ્ય છે. થેન્ક યુ વેરી મચ. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.